उम्मीदवारोनी जाहेरात बाद आपमां विखवाद जोवा मळ्यो। राजकोटनी उपलेटा बेठकना उम्मीदवारनी जाहेरात बाद विवाद थयो। उपलेटा भायावदरना आगेवानोए होबाळो मचाव्यो। उपलेटा माटे विपुल सखियानी पसंदगीने लईने नाराजगी व्यक्त करी। आम आदमी पार्टीना स्थानिक आगेवानोए नाराजगी व्यक्त करी छे। विपुल सखिया कायमी सूरत रहता होय छे, टूंका गाळामां आपमां जोडाया। कार्यकर्ताओ नाराज छे, टिकिट वहेंचणीमां कोई कार्यकर्तानी सेंस नथी लेवाईमां आवी रही। आपना जूना आगेवानोनो टिकिट वहेंचणी सामे आक्षेप थई रह्यो छे। टिकिट वहेंचणीमां मिलीभगत थई होवानो आक्षेप करी रह्या छे। कार्यकर्ताओनी नाराजगी अंगे आप नेताओ बचावनी मुद्रामां जोवा मळ्या। मनभेद होई शके पण मतभेद नहीं, एवुं आपना आगेवानो जणावी रह्या छे। એમાં આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। એમાં ધોરાજી મતવિસ્તારમાંથીને વિપુલભાઈ સખિયાનું નામ પાર્ટીએ જાહેર કર્યું છે। હવે આ જે વિપુલભાઈ છે એ કોઈ જાણીતો ચહેરો નથી, ઉપલેટા તાલુકા કે ગામડાનો કોઈ રહેવાસી નથી, સુરત રહે છે અને બહુ ખૂબ ટૂંકા સમયની અંદર આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયેલ છે કે જે ટિકિટ આપી એમાં ઉપલેટા તાલુકાના કોઈ કાર્યકરોને પૂછવામાં નથી આવ્યું, સેન્સ લેવામાં નથી આવી। પણ આમ આદમી પાર્ટીએ દરેકને સ્વતંત્રતા આપી છે પોતાના વિચારો રોકવા માટે। આમ આદમી પાર્ટીની અંદર એકે એક કાર્યકર્તા એક જૂથ બનીને છે। હા, મનભેદ હોઈ શકે પણ મતભેદ કોઈને નથી, એટલે બધા સાથે મળીને આવનારા સમયમાં એક જ સાથે નીકળી અને આ ધોરાજી ઉપલેટાના ઉમેદવારને જીતાડવા માટેથી ખૂબ કમર કસીને કામ કરવાના છે।